विद्यार्थी मित्रों नमस्कार। जैनाचार्य श्री अजरामरजी उच्चतर माध्यमिक शाळामां आपनुं हार्दिक स्वागत छे। आजे धोरण 12 नी अंदर आपणुं गुजरातीनी अंदर प्रथम काव्य जे छे अखिल ब्रह्मांडमां ए काव्यनी समजूतीमां आपणे सौ प्रथम कवि परिचय काव्यनो सार अने त्यारबाद આપણે કાવ્યની સમજૂતી મેળવીશું। કવિ પરિચય નરસિંહ મહેતા અને એનો સમયગાળો એ 15મું શતક। વિદ્યાર્થી મિત્રો, નરસિંહ મહેતાના કાવ્યો એના પ્રભાતિયા તમે પ્રાથમિક શિક્ષણમાં પણ ભણી ગયા છો, જેમ કે જાગને જાદવા, જળકમળ છોડી જારે બાળા એના પ્રભાતિયા છે, અને એ પ્રભાતિયા થકી જ આજે નરસિંહ મહેતા આપણામાં જીવંત રહ્યા છે, ચિરંજીવ રહ્યા છે। તો સૌ પ્રથમ નરસિંહ મહેતાની આપણે વાત કરીએ તો એ આપણા ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે ઓળખાય છે। એમનું મૂળ વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ છે, એની જન્મભૂમિ છે, પણ એની કર્મભૂમિ છે એ જૂનાગઢ છે। કદાચ તમને ખ્યાલ નહીં હોય અથવા તો જૂનાગઢ જાઓ ત્યારે જૂનાગઢની અંદર નરસિંહ મહેતાનો ચોરો એ ખૂબ પ્રખ્યાત છે, એ જોવાલાયક સ્થળ છે। નરસિંહ મહેતા આજે ઘરોઘર એ સમયની અંદર એ ઘરોઘર ગવાયા છે। કદાચ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ નહીં હોય, પણ તમે તમારા વાલીને પૂછજો કે પહેલાંના સમયમાં પ્રભાતિયા કઈ રીતના ગવાતા, વલોડા વલોવાય અને પ્રભાતિયા ગવાય। તો આ રીતના નરસિંહ મહેતા છે એ પ્રભાતિયા તરીકે એ આપણા ગુજરાતી કવિતાને એ પ્રભાતિયા દ્વારા એને રળિયાદ કરી છે। નરસિંહ મહેતા જે છે એમને આત્મચરિત્રાત્મક, હવે તમે વિદ્યાર્થી મિત્રો એમ કહેશો આત્મચરિત્રાત્મક એટલે શું? તો અત્યારે જે તમે જુઓ છો કે આત્મકથા, પોતાની કથા એટલે કે આત્મચરિત્રાત્મક। પહેલાંના સમયમાં આત્મચરિત્રાત્મક ગાઈને ગવાતી હતી, જેમ કે નરસિંહ મહેતાની સામરસાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું વામેરું, શ્રાદ્ધ આ એની આત્મચરિત્રાત્મક રચનાઓ છે। એને પોતાની કથા ગાઈને બતાવી છે, અને જ્યાં કૃષ્ણનું નામ આવે ત્યાં નરસિંહ અને મીરા એ તો આપણને અવશ્ય યાદ આવે। તો નરસિંહ છે એ માત્ર કવિ નથી, એ ઉત્તમ કોટિના કવિ તો છે, પણ સાથે સાથે ભક્ત કવિ છે, કારણ કે એને તમામ એનું પોતાનું જીવન છે એ ભક્તમય જીવન હતું। એના જીવનની તમામ જે બાબતો છે ને એને ઈશ્વર ઉપર છોડી દીધી હતી, અને એટલે જ એ કહે છે કે ઈશ્વર ક્યાં નથી, અત્ર તત્ર સર્વત્ર એને ધ્યાનમાં રાખી અને એને આ પદની રચના કરી છે। વિદ્યાર્થી મિત્ર તમને એક વાત પહેલાં કહી દઉં કે બોર્ડની અંદર સૌ પ્રથમ માંગ્યા મુજબ જવાબ આપો એમાં એક પ્રશ્ન પૂછાય છે કે નરસિંહ મહેતા છે એનું શું જાણીતું છે, તો પ્રભાતિયા, એના બીજા શું જાણીતું, તો એનું પદ, આ અખિલ બ્રહ્માંડમાં એનો પ્રકાર કયો છે, તો એ પદ છે। તો આ પદ વિશે આપણે વાત કરીએ। બીજું કે નરસિંહ મહેતાના પ્રભાતિયા છે ને એ બધા ઝૂલણા છંદમાં જ ગવાયેલા છે, અને એના પ્રભાતિયા તો લોકકંઠે વસેલા ઝૂલણા છંદમાં લખાયેલા નરસિંહના પ્રભાતિયા છે એ લોકકંઠે વસી અને ચિરંજીવ બન્યા છે, જેમ કે ભોળી રે ભરવાના, જળકમળ છોડી જાને, જાગને જાદવા, આ બધાએ કેવા હૃદયને સ્પર્શી જાય એવા ભાવ વહી, અને એમની વાણી પણ કેવી સરળ અને સહજતાથી આપણા મનમાં વસી જાય અને આપણે સમજી શકીએ એવી એમની વાણી છે। તો અહીંયા આ કાવ્યની અંદર આપણે નરસિંહ મહેતાનો જે પરિચય તો મેળવ્યો, પણ એને જે અખિલ બ્રહ્માંડમાં પદની જે રચના કરી છે ને એના સારની પણ આપણે અહીંયા ચર્ચા કરીએ। આ પદમાં નરસિંહ મહેતાએ ઈશ્વર આપણે આ પ્રથમ જે કાવ્ય છે એમાં નરસિંહ મહેતાનો પરિચય તો મેળવ્યો, પણ હવે એમને જે કાવ્ય અખિલ બ્રહ્માંડમાં, અખિલ એટલે સમસ્ત બ્રહ્માંડ,
એમાં જે શું કહેવા માંગે છે એની ચર્ચા કરીશ. આ જે પદ છે એમાં નરસિંહ મહેતા જે છે ઈશ્વરના સર્વવ્યાપક સ્વરૂપની એ લીલાને વર્ણવી છે કે ઈશ્વર ક્યાં નથી, અત્ર તત્ર સર્વત્ર. એ તો એમ જ કહે છે કે ઘણા બધા ઉદાહરણો એને આપી અને આ કાવ્ય આપણે એને સમજાવ્યું છે કે એની જે લીલા છે, કૃષ્ણની જે લીલા જુદા જુદા સ્વરૂપે, આમ તો જોઈએ તો એ કૃષ્ણ ભક્ત છે એટલે એને બાળ સ્વરૂપે વર્ણવું કે એની રાસલીલાને વર્ણવું કે એનું જે ચરિત્રાત્મક જે છે એને વર્ણવું, તો એને જુદા જુદા સ્વરૂપે ઈશ્વરને વર્ણવ્યો છે કે ઈશ્વર બધામાં સમાયેલો છે. જીવમાં શિવ, તો દરેક જીવની અંદર શિવ સમાયેલો છે એમ પણ એમને કહ્યું છે. સંસ્કૃતમાં સરસ મજાની એક ઉક્તિ એમને કીધી છે, એક સત્ત વિદ્યા વિપ્રા બહુધા વદંતી, એટલે કે પરમાત્મા તાત્વિક રીતે એક જ છે. રામ કહો, રહીમ કહો, ઈશ્વર કહો, અલ્લાહ કહો, ગમે તે સ્વરૂપને, એને મંત્રથી જપો, મનથી જપો, યજ્ઞથી જપો, એને જપવાના, એને યાદ કરવાના, ઈશ્વરનું સ્મરણ કરવાના સ્વરૂપો જુદા જુદા છે. કોઈ રામને માને, કોઈ કૃષ્ણને માને, કોઈ શિવને માને, પણ અંતે તો એ એક જ છે. એ એક પરમ તત્વને સમજાવવા માટે આ કાવ્યની અંદર એને જુદા જુદા દ્રષ્ટાંતો આપેલા છે ઘણા બધા. તો સૌથી પ્રથમ તો એને સુવર્ણ, સોનું, કનક સમાનાર્થી શબ્દો પણ એમાં આપણે જાણો છો કે બે માર્ક્સના સમાનાર્થી શબ્દ પણ તમને પૂછાય છે. અને હવે તો કેવું છે કે સમાનાર્થી શબ્દ તમને સામે આપેલા છે અને એમાંથી જોઈને શોધવાના છે. તો સૌથી પહેલો આપણો સમાનાર્થી શબ્દ આમાંથી સુવર્ણ, સુવર્ણ એટલે કનક થાય, સોનું થાય, હેમ થાય. તો આ બધા શબ્દો દ્વારા પણ સાથે સાથે આપણે જોતા જઈએ તો એમના આપણે જે રોકડા માર્ક છે ને વ્યાકરણના, એ ગુમાવવા ન પડે. એની સાથે એમાંથી કેટલાય એક સુવર્ણમાંથી ઘણા બધા અલંકારો ઘડાય છે. એના જુદા જુદા નામ છે, કનક છે, કુંડળ છે, હાર છે, જુદા જુદા નામ છે, પણ એ બધાને ગાળીએ ત્યારે શું બને છે, અંતે હેમનું હેમ. એટલે કે છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાસે. ઈશ્વર એક છે પણ કોઈને અલ્લાહ સ્વરૂપે દેખાય છે, કોઈને રહીમ સ્વરૂપે દેખાય છે, કોઈને રામ સ્વરૂપે દેખાય છે, અનંત ભાસે, અનંતમાં એ છવાયેલો છે, એ જુદા જુદા સ્વરૂપે આપણને દેખાય છે. અલંકારોના જેમ નામ જુદા છે એમ ઈશ્વરના નામ જુદા છે, અંતે સોનું એક છે એમ ઈશ્વર એક જ છે. એ રીતે પ્રભુ છે એણે શું કર્યું છે કે આ સૃષ્ટિમાં વિવિધ સ્વરૂપે પ્રગટ થયો છે. અત્યારે આપણે જાણીએ છીએ પવન કોને જોયો છે, એનો માત્ર આપણને અહેસાસ થાય છે, અનુભવ થાય છે, તો એ શું છે, એ ઈશ્વર છે. એટલે જુદા જુદા સ્વરૂપે એ આપણી સમક્ષ પ્રગટ થાય છે. પણ સાથે સાથે નરસિંહ મહેતાની વાણી કેવી સરળ, અને એ તો ભક્ત કવિ છે, ગમે ત્યાં ગાવા બેસી જાય એને કોઈ અહંકાર નથી. એટલે કે શું કહે છે કે જે જ્ઞાનીઓએ આ ગ્રંથોની રચના કરી છે ને એને ગરબડ કરી નાખી છે. આ ગ્રંથોની રચના કરી અને જ્ઞાન ગ્રંથોને સમજવામાં એની ગેરસમજ કરી છે એમ ગરબડ કરી અને એને હસી કાઢે છે. નરસિંહ મહેતા કહે છે કે આ મોટા મોટા જ્ઞાનીઓ ગ્રંથોની રચના તો કરી છે પણ ગરબડ કરી એવી એને હસી કાઢે છે. આવા પરમેશ્વરને શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરું જ, હા શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો આપણે પામી શકી, પણ એની સાથે પ્રેમની જો પ્રીતિ હોય ને તો એની પ્રીતની પરાકાષ્ઠાએ એ ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે. અને એનું ઉદાહરણ પોતે નરસિંહ મહેતા છે, એનું ઉદાહરણ મીરા છે, એનું ઉદાહરણ કબીર છે, આ બધા ભક્ત કવિઓ જે છે. અને જ્યાં જ્યાં કૃષ્ણની વાત આવે કે ભક્ત કવિઓની વાત આવે ત્યાં નરસિંહ અને મીરાનું નામ તો પ્રથમ આવે છે. કારણ કે એને ઈશ્વરને, એ ઈશ્વરને પામ્યા છે સેના દ્વારા, ભક્તિ દ્વારા એ ઈશ્વરને પામ્યા છે. તો એ પોતાની પ્રતીતિને આ ભક્ત કવિ અહીંયા જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા દર્શાવી છે. કવિતા અને તત્વજ્ઞાન બંનેનો સમન્વય આ કાવ્યમાં જોવા મળે છે. એકાત્મક ભાવ, એક જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આ બધા જે એનું સર્જન અહીંયા કરી અને એકાત્મક ભાવનું પદ આ નરસિંહની ચિરંજીવ અને સદા સ્મરણીય અને રમણીય કૃતિ છે. ત્યારબાદ આપણે આ કાવ્યના સાર બાદ એક એક પંક્તિ દ્વારા આ કવિતાને સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે
કવિ પરિચય અને કાવ્યનું સાર એ તો સમજ્યા, પણ સાથે સાથે કવિતા છે એ જો જરાક ગાય રાગથી થાય ને તો એનો એક તો વજન પડે અને મજા પણ આવે. જેટલી કવિતા આપણને રાગથી આવડે એટલી યાદ રહી જાય. પહેલાં તો શું હતું, મૌખિક પરીક્ષાઓ લેવાતી અને કવિતાઓ છે ને એ મોઢે બોલાવતા, એટલે કવિતાઓ ગવાય, વિદ્યાર્થી સાથે એ સમૂહમાં કવિતાઓ ગવાય તો એનો રાગ, આના ઘણા બધા રાગ છે, ગમે તે રીતે એ ગાઈ શકાય. પણ આપણે, મને જે રાગ આવડે છે એકાદી પંક્તિ હું તમને ગાઈને સંભળાવું છું અને આખા સમગ્ર કાવ્ય જે છે એનો રાગ એ જ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત વાસે દેહમાં દેવ તું તત્વમાં તેજ તું શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યનો આ રાગ છે અને જ્યાં કાવ્ય જે છે ને એ જેટલું રાગથી ગવાય એટલું સરસ આપણને રસ પણ પડે. કાવ્ય કાવ્ય છે એ રસીલું જ હોવું જોઈએ. નીરસ કાવ્ય હોય, રાગ ના આવડતો હોય, થોડીક ઓછી મજા આવે. તો આ સમગ્ર કાવ્યનો આ જ રાગ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, સમસ્ત બ્રહ્માંડની અંદર આખી સૃષ્ટિમાં તું એક જ છો એમ કહેવા માંગે છે. એક તું શ્રી હરિ, માત્ર શું છે તો માત્ર જુજવે રૂપે અનંત ભાસ. જુજવે રૂપે એટલે કે જુદા જુદા રૂપે, અનંત ભાસ, અનંત અનંત સુધી તું જુદા જુદા સ્વરૂપે બધાને દેખાય છે. કોઈકને અલ્લાહ સ્વરૂપે દેખાય છે, કોઈકને ઈશ્વર સ્વરૂપે દેખાય છે, કોઈકને રામ સ્વરૂપે, કોઈકને રહીમ સ્વરૂપે, ગમે તે સ્વરૂપે એ ભજી શકાય છે. એટલે કે અખિલ બ્રહ્માંડમાં પણ અંતે શું છે, અંતે તું એક છો. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, માત્ર ને માત્ર એના નામ રૂપ એ જુદા જુદા છે. દેહમાં દેવ સ્વરૂપે, આપણો દેહ છે ને એ પંચતત્વનો બનેલો છે અને આ પંચતત્વ શું છે, એ ઈશ્વર છે. એટલે જ કહેવાય છે કે દરેક જીવમાં શિવ સમાયેલો છે. એટલે કે દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું. તત્વ પંચતત્વ, પૃથ્વી જમીન આ બધા જે પંચતત્વ જે છે, વાયુ, એની અંદર તું તેજ સ્વરૂપે. આપણે જાણીએ છીએ કે આપણું જે શરીર છે એ જીવ છે ને ત્યાં સુધી છે, પછી આપણે કોઈ રાખશે પણ નહીં. જેવું આપણું મૃત્યુ થશે ને, હવે એને આ દેહ જે છે એમાં જીવ નથી, એને કાઢો. એટલે કે આ તત્વની અંદર જે તેજ છે એ એ સ્વરૂપે, હે ઈશ્વર, એ સમાયેલો છે. ઈશ્વર તમે જોયો છે? હા, જોયો છે. શું તમે પવન એનો અનુભવ કરો છો? એ ઈશ્વર. તમારું શ્વાસોશ્વાસ જે ચાલે છે એ શું છે? એ ઈશ્વર છે. આપણે કહીએ છીએ કે આપણે બધું કરી શકીએ પણ જન્મ અને મૃત્યુ એ ઈશ્વરના હાથમાં છે. તો ઈશ્વર જોયો છે કે હા જોયો છે? ક્યાં? અત્ર તત્ર સર્વત્ર ઈશ્વર સમાયેલો છે. શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, શૂન્ય અવકાશ, શૂન્ય અવકાશ છે ઈશ્વર વિના. આપણે જાણીએ છીએ કે ઘણી બધી આ જે દુર્ઘટનાઓ, કુદરતી આફત જેને કહીએ છીએ, શું કામ કુદરતી આફત કહીએ છીએ? આપણે તો કરેલી નથી, ભૂકંપ આપણે લાવ્યા નથી, હોનારો તો આપણે સર્જી નથી, એ કુદરત. તો કુદરત શું છે? એ ઈશ્વર છે. એ શૂન્યરૂપી જે આપણી સૃષ્ટિ છે એમાં શબ્દરૂપી પ્રાણ પૂરી અને કહે છે વેદ વાસે, વેદોની અંદર વાસ કરેલો છે. તો એ કહે છે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવરૂપી, તત્વમાં તેજરૂપી, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, તું જ પવન છો, તું જ પાણી છો. પાણી આપણે જાણીએ છીએ, પાણી ભરવાના સાધનો ઘણા છે, પાણી ભરવાના સાધનોના આકાર જુદા જુદા છે, પણ અંતે અંદર શું છે? પાણી છે. તો અહીંયા પણ એ જ વાત છે કે ઈશ્વરના નામ જુદા જુદા છે પણ અંતે શું છે? એ ઈશ્વર જ છે. ભૂમિ તું, ભૂધરા, ભૂમિને ધારણ કરનાર, ભૂધરા, ભૂધરા એટલે ભૂમિને ધારણ કરનાર એ તું જ છો. અને ક્યાં નથી?
વૃક્ષથી કરી અને વૃક્ષની જેમ ફેલાઈ અને આકાશ સુધી એ ઈશ્વર છે એ ફેલાયેલું છે. એટલે કહે છે કે વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ, વિવિધ રચના કરી અનેક રસ લેવાની. સૃષ્ટિનું સર્જન કેવું કર્યું છે ઈશ્વરે? જુદી જુદી રચનાઓ કરી અને એને સૃષ્ટિનું સર્જન કર્યું છે. શા માટે? વિવિધ રસ લેવાની. અનેક રસ સૃષ્ટિની અંદર પડેલા છે. શિવ થકી જીવ થયો એ જ આશે. અને શિવ છે ને એ જીવ સ્વરૂપે, કૃષ્ણએ અવતાર માનવ અવતાર લીધો છે, રામે માનવ અવતાર લીધો છે, તો એ શું છે? એ જ છે કે શિવ થકી જીવ થયો એ જ આશે. અને આ રીતના એ જ આશા સાથે આ સૃષ્ટિનું અનેક રસ લેવા માટે આ ઈશ્વરે સર્જન કરેલું છે. એમ કહે છે કે વેદ તો એમ વધે. વેદો શું કહે છે? વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ સાથ દે. શ્રુતિ સ્મૃતિ સાંભળે એમ કહે છે. અહીં સ્મૃતિ એટલે કે વેદ પછીના જે ધર્મશાસ્ત્રો છે ને એના સાક્ષી છે. કનક કુંડળ વિશે ભેદ ન હોય, કનક અને કુંડળ, એ કનક બોલો કે કુંડળ બોલો, પણ અંતે શું છે? એ હેમનું હેમ જ છે. એટલે કે અંતે તો હેમનું હેમ હોય. અને નરસિંહ મહેતા થોડીક અહીંયા ટીખણ પણ કરી છે, હસી પણ કાઢી છે કે બહુ જ્ઞાનીઓ છે ને એને ગ્રંથો રચી રચીને કેવી ગડબડ કરી છે. શું કહે છે? ગ્રંથે ગડબડ કરી, વાત નવ કરી ખરી. જે કહેવાનું હતું એ તો ભૂલી ગયા છે આ જ્ઞાનીઓ. એટલે કહે છે ગ્રંથે ગડબડ કરી, વાત નવ કરી ખરી, જેને જે ગમે તે પૂજે. સત્ય વાત છે નરસિંહ મહેતાની, કે જેને જે ગમે એ પૂજે. કોઈ રામને પૂજે, કોઈ રહીમને પૂજે, કોઈ અલ્લાહને પૂજે. એટલે કહે છે કે થોડીક એને ટીખણ પણ કરી છે કે ગ્રંથે ગડબડ કરી, વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને તે પૂજે. મન વચન કર્મથી આપ માની લે. મન વચન અને કર્મથી તમે જેને માનો છો ને એને પૂજવાની એ છૂટ આપેલી. સત્ય એ જ છે, મન એમ સૂજે. સત્ય તમારું મન શું કહે છે? તમારું જે આત્મા તમને સાખ દે કે હું આને માનું છું એ જ. એટલે કહે છે કે મન વચન કર્મથી આપ માની લે. સત્ય છે એ જ, મન એમ સૂજે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ થયું. કોણ કહેશે કે વૃક્ષ પહેલું કે બીજ પહેલું? વૃક્ષમાંથી બીજ બન્યું, બીજમાંથી વૃક્ષ બન્યું. જો હું પટંતરે એ જ પાસે, પટ અંતરપટ આત્માને ઓળખું. આત્મા આપણા હૃદયની અંદર ઈશ્વર સમાયેલો છે. એટલે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જો હું પટંતરો એ જ પાસે, ભણે નરસૈયો. ભણે એટલે કે કહે, નરસિંહ મહેતા કહે છે એ મન તણી શોધના. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. એ મારે નથી જોવું કે ઈશ્વર પ્રગટ થશે કે નહીં, હું તો એને પ્રીત કરું છું, એ પોતે પ્રગટ થશે. અને આપણે બધા જાણીએ છીએ કે નરસિંહ મહેતાએ પોતાના બધા કાર્યો ઈશ્વર પર છોડી દીધેલા હતા. કારણ કે ઈશ્વરની શ્રદ્ધા, ઈશ્વર રૂપી કે હું તો ઈશ્વરને, મારા કૃષ્ણને પ્રેમ કરું છું, અને નિસ્વાર્થ પ્રેમ ઉપર એને વિશ્વાસ છે કે પોતે પોતે પ્રગટ થશે, પ્રેમથી પ્રગટ થશે. નરસિંહ એને મીરા ઝેરનો પ્યાલો, શું કામ? એક જ ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખી અને મીરાબાઈએ ઝેર ઘટાવી ગયેલા. અને એને અમૃત બનાવી દીધું, તો એ શું છે? એ ઈશ્વર છે. તો શું ઈશ્વર પ્રગટ નથી થયા? દ્રૌપદીના ચીર વસ્ત્રાણ એને પૂર્યા તો ઈશ્વર એ પ્રગટ. માત્ર એને શું કર્યું છે? ઈશ્વરનું નામ સ્મરણ કર્યું છે અને એને ઈશ્વર અહીંયા પ્રગટ થયા છે. તો નરસિંહ મહેતા પણ એમ કરે કે છે એ મન તણી શોધના, મારા મનથી પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. ઈશ્વર પોતે, મને શ્રદ્ધા છે કે ઈશ્વર પોતે પ્રગટ થશે. અને એટલે જ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો રચ સર્જી અને એને તો ગાયા છે, ઘરોઘર ગાયા છે. નરસિંહ મહેતાને તો કોઈ એમ કે ભગત કાંઈક સંભળાવો, એટલે નરસિંહ મહેતા તો બધી ચિંતા મૂકી અને ભગત એ સંભળાવવા માંડી જાય. ઈશ્વરનું કામ ઈશ્વર પોતે કરશે. પિતાનું શ્રાદ્ધ હોય, કુંવરબાઈનું મામેરું હોય, કે એને સામળસાનો વિવાહ હોય, કે હુંડી ભરવાની હોય, નરસિંહ મહેતાએ તો એક જ વાત કરી છે કે હું તો શું કરીશ? પ્રીત કરીશ, અને કૃષ્ણને પ્રીત કરીશ તો પોતે પ્રગટ થશે એમ કહી. અને અખિલ બ્રહ્માંડમાં એ કાવ્યની અંદર નરસિંહ મહેતા આપણે સમજાવે છે કે ઈશ્વર છે એ એક જ છે, એના નામ છે એ જુદા જુદા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની અંદર ઈશ્વરનો જે તત્વજ્ઞાન અને એકાત્મક જે ભાવ છે એના પદ દ્વારા નરસિંહ મહેતાએ
આપણે સરસ મજાનું આ પદ અહીંયા આપ્યું છે. પૂરું થઈ ગયું. લો લગભગ પૂરું કર્યું ને જ લોકપ્રિય છે ને મારી બધી શું છે એના નંબર